Good morning, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 માં વિષય સામાન્ય જ્ઞાન એમાં અભ્યાસ કરવાનો છે. આપણે સામાન્ય જ્ઞાનમાં તેમનું ચેપ્ટર તેમો પાઠ આવે છે જુદા જુદા ધર્મો. તો જેની પાસે સામાન્ય જ્ઞાનની ચોપડી હોય એ ચોપડીમાં જુએ પાના નંબર 25 ઉપર આપણે જુદા જુદા ધર્મો વિશે માહિતી આપેલી છે. એમાં આપણને ચિત્ર આપે છે અને એ ધર્મનું ચિહ્ન શું છે એ પણ આપણને દર્શાવેલું છે. આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે જુદા જુદા ધર્મ પ્રમાણે ચિત્રો આપેલા છે અને તેમના ચિહ્નો બરાબર સામેની બાજુએ આપેલા છે અને એના વિશે આપણને માહિતી પણ દર્શાવેલી છે. તો આપણે જોઈએ, જો હું તમને ધર્મો વિશે બોર્ડ ઉપર પણ લખાવીશ જેથી જેની પાસે ચોપડી નથી એ નોટબુકમાં લખી જશે, ભલે ચિત્ર ના હોય બરાબર, ચિત્ર દોરવાની જરૂર છે નહીં. અને જેની પાસે ચોપડી છે એ નોટબુકમાં તો લખશે, ચોપડીમાં જોઈને લખવાનું હું લખાવું છું તો બોર્ડ ઉપર જોઈને પણ લખશે. તો એ આગળ કીધું છે કે અહીં જગતના કેટલાક ધર્મોના વિશિષ્ટ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે, તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો. તો આપણા ભારત દેશમાં તમને બધાને ખબર જ હશે કે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં અલગ અલગ ધર્મ પાડનારા લોકો રહે છે બરાબર. કોઈ મુસલમાન, હિન્દુ, ખ્રિસ્તી, પારસી એમ અલગ અલગ ધર્મના લોકો વસે છે. તો આ દરેક ધર્મના લોકોના જે રીતિ રિવાજો હોય છે એ પણ તેમના ધર્મ પ્રમાણે અલગ અલગ હોય છે. તો આપણે જોઈએ તો એનું પહેલું ચિત્ર આપેલું છે બરાબર, એક મંદિરનું ચિત્ર છે. તો એ આગળ કહ્યું છે કે હિન્દુઓ વિશે આપેલું છે કે હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા જાય છે. તો હું તમને આગળ લખાવું, એમાં હિન્દુ ધર્મ માટે સૌ ચિહ્ન આપશે ઓનું ચિહ્ન છે બરાબર. તો આપણે હિન્દુ વિશે લખીએ, હિન્દુઓ મંદિરમાં પૂજા કરવા માટે જાય છે, મંદિરમાં પૂજા કરવા જાય છે. આ કયા ધર્મના લોકોની વાત છે? હિન્દુઓની વાત છે બરાબર. મેં એની નીચે અંડરલાઈન કરી છે કે હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ ગીતા પૂજા કરવા જાય છે. કે હિન્દુ ધર્મના ધર્મ પુસ્તકો રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ ગીતા એટલે ગીતા છે. તો આપણને સામે ઓમનું ચિહ્ન આપે હિન્દુ માટે બરાબર, આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ. એ જ રીતે નીચે આપ્યું છે, આપણને બીજો ધર્મ આપ્યો છે મુસલમાન. તેનો કયો ધર્મ છે? મુસલમાનો. કે મુસલમાનો મસ્જિદમાં નમાઝ પડવા જાય છે. આપણને ચિત્રમાં મસ્જિદનું ચિત્ર આપ્યું છે, મસ્જિદનું ચિત્ર બતાવ્યું છે કે મસ્જિદ કેવું હોય છે બરાબર. ઉપર મંદિરનું ચિત્ર આપ્યું છે. જ્યારે મુસલમાનો મસ્જિદમાં જાય છે તો મસ્જિદનું ચિત્ર આપણને જોવા મળે છે. સામે એમનો જે ચંદ્ર, ચાંદ અને તારો આપણને ચિત્રમાં જોઈ શકીએ છીએ, એમનું ચિહ્ન છે. તો કીધું છે કે મુસલમાનો મસ્જિદમાં નમાઝ પડવા જાય છે. તેમનો ધર્મ ઇસ્લામ છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર છે. ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કુરાન શરીફ છે. જેમ આપણું ધર્મ પુસ્તક હિન્દુઓનું ધર્મ પુસ્તક રામાયણ, મહાભારત અને ગીતા છે,
મુસલમાનનું ધર્મ પુસ્તક કયું છે કુરાને શરીફ તો આપણે મુસલમાન વિષય એનો લખીશું મુસલમાનો દરેક જણાએ વર્તા લખવાનું છે મુસલમાનો મસ્જિદમાં નમાઝ પઢવા જાય છે તેમનો ધર્મ ઇસ્લામ છે ઇસ્લામ ધર્મના સ્થાપક ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક ઇસ્લામ ધર્મનું ધર્મ પુસ્તક કુરાને શરીફ છે કુરાને શરીફ છે આ રીતે તમારે ઇસ્લામ ધર્મ વિશે લખવાનું છે આપણે ઉપર પહેલા હિન્દુ ધર્મ વિશે લખ્યું અને પછી નીચે મુસલમાન વિશે લખ્યું તો તમારે હિન્દુ અને મુસલમાન એ બંને વિશે નોટબુકમાં લખવાનું છે દરેક જણાએ નોટબુકમાં ફરજિયાત લખવાનું છે હવે આગળ ખ્રિસ્તીઓ ચર્ચ એટલે કે દેવળમાં પ્રાર્થના કરવા જાય છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે આપણે જોઈ શકીએ છીએ કે દરેકના ધર્મ પુસ્તક અલગ અલગ છે બરાબર આમાં ખ્રિસ્તી ધર્મનું જે ધર્મ પુસ્તક છે એ કયું છે બાઇબલ છે તો આમાં ચર્ચનું ચિત્ર આપણને આપ્યું છે અને એ લોકો ક્રોસ આ રીતનો ક્રોસ એમની ચિહ્ન છે ક્રોસ બરાબર તો આપણે ખ્રિસ્તી ધર્મ વિશે લખીએ ત્રીજો ધર્મ છે ખ્રિસ્તીઓ એટલે કે ખ્રિસ્તી ધર્મ વિશે લખવાનું છે ખ્રિસ્તીઓ ચર્ચ એટલે કે દેવળ ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્ત છે ઈસુ ખ્રિસ્ત છે ખ્રિસ્તી ધર્મનું ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક બાઇબલ છે કયું છે બાઇબલ જેવા રામાયણ ગીતા મહાભારત એ ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પુસ્તક કયું છે બાઇબલ છે તો આપણે આ ખ્રિસ્તી ધર્મ વિશે આપણે લખ્યું હવે આપણે આગળ લખીશું જૈન તો એ જો આપણે જૈન દેરાસર તો કે જૈનો દેરાસરમાં પૂજા કરવા જાય છે અને દેરાસરનું ચિત્ર આપેલું છે બરાબર જે મંદિર આપણે મંદિરમાં જઈએ છીએ જૈન લોકો ત્યાં જાય છે દેરાસરમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ અને 24મા તીર્થકર મહાવીર સ્વામી છે જૈન ધર્મનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર છે તો આપણે જૈન ધર્મ વિશે લખીએ જૈનો દેરાસરમાં જૈનો દેરાસરમાં પૂજા કરવા જાય છે પૂજા
કરવા જાય છે જૈન ધર્મના જૈન ધર્મના પ્રથમ તીર્થ પર પ્રથમ તીર્થ પર ઋષભદેવ અને સ્વામીમાં અને સ્વામીમાં તીર્થકર મહાવીર સ્વામી છે મહાવીર સ્વામી છે જૈન ધર્મનું જૈન ધર્મનું ધર્મપુસ્તક કલ્પસૂત્ર છે કલ્પસૂત્ર છે આ રીતે તમારે પ્રકૃતમાં લખવાનું છે તો આપણે જુઓ આજે હિન્દુ ધર્મ વિશે મુસલમાનો ખ્રિસ્તી અને જૈન આ ચાર ધર્મના લોકો વિશે લખ્યું છે જાણકારી મેળવી જેમાં હવે આપણે આગળ બૌદ્ધ ધર્મ શીખ વિશે અને પારસીઓ વિશે પણ લખવાનું છે અને જાણકારી મેળવવાની છે પણ એ આપણે પહેલા વિડીયોમાં જોઈશું તમારે અત્યારે મેં જે આ ચાર ધર્મ વિશે લખાવ્યું એ તમારે પ્રકૃતમાં લખી દેવાનું છે અને બરાબર બે થી ત્રણ વાર વાંચી લેવાનું છે અને એમના ખાસ ધર્મ પુસ્તક કયા છે બરાબર કયા ધર્મના લોકોના ધર્મ પુસ્તકો કયા છે એ ખાસ તમારે યાદ રાખવાના છે ખ્રિસ્તીઓ માટે બાઇબલ જૈન માટે કલ્પસૂત્ર મુસલમાન માટે કુરાન શરીફ અને હિન્દુઓ માટે ગીતા રામાયણ અને મહાભારત આ એમના ધર્મ પુસ્તકો છે એટલે દરેકના ધર્મ પુસ્તકો તમારે ખાસ યાદ રાખવાના છે અને તેઓ પૂજા કરવા માટે ક્યાં જાય છે તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જૈન લોકો છે તો તેઓ પૂજા કરવા માટે ક્યાં જાય છે એવું તમને સવાલ પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ યાદ હોવું જોઈએ કે જૈન લોકો દેરાસરમાં પૂજા કરવા માટે જાય બરાબર જ્યારે મુસલમાનો છે નમાઝ પઢવા ક્યાં જાય તો કે જે મુસલમાન છે નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાય છે એવું તમને પોતાને યાદ હોવું જોઈએ તો આ ચાર બે ધર્મ વિશે જે લખાયું એ તમારે નોટબુકમાં લખવાનું છે અને ત્રણ થી ચાર વાર વાંચવાનું છે જેથી તમને યાદ રહી જાય અને યાદ રાખવાનું છે બરાબર હવે પછીના જે ધર્મ રહ્યા છે બાકી એવું કરીને વિડીયોમાં તમને લખાવું છે